શ્રી ગણેશય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં મા ગાયત્રીની ઉપાસના શ્રી ગાયત્રી સતક પાઠ કરીશું સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોનનું બટન પ્રેસ જરૂર કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય ધન્યવાદ મિત્રો ગાયત્રી દિવ્ય શક્તિઓનો એક મોટો ખજાનો છે એમાં કેટલી બધી શક્તિઓ સમાયેલી છે તે આજ સુધી કોઈ જાણી શકતું નથી પ્રાચીન ઋષિમુનિઓએ પોતપોતાના સાધનાત્મક અનુભવોના આધારે તેનો મહિમા ગાયો છે ગાયત્રીની વિભિન્ન શક્તિઓ અને એની ઉપાસનાથી મળતા લાભના વિષયમાં દરેક ઉપાસકે જાણવું જોઈએ દરેક શિક્ષિત અભણ પરિજન માતા ગાયત્રીનું મહાત્મય સમજી જાણી શકે છે એ માટે જ ગાયત્રીની ઉપાસના પાઠ પૂજા કરવામાં આવે છે મા ગાયત્રીની ભક્તિ બુદ્ધિને સન્માર્ગે વાળનારી છે મનુષ્યનો જન્મ સફળ કરનારી છે ગાયત્રી મહામંત્ર ઓમ ભૂર્ભુઅ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવશ્ય ધીમહિ ધીયો યો ન પ્રચોદયાત આ મંત્રનો ભાવાર્થ છે તે પ્રાણ સ્વરૂપ દુઃખનાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગે વાળો માતા ગાયત્રીની ઉપાસના બુદ્ધિ હૃદય મન વાણી ધન સર્વ પ્રકારે રક્ષા કરનારી તથા શરીરમાં તેજોમય કાંતિ આપનારી છે માટે દરેક જીવે મા ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ તો આવો મિત્રો મા ગાયત્રીના શતક પાઠનો આરંભ કરીએ સતક એટલે ગાયત્રી માતાજીના સો વખત મહિમાનું ગાન આ સતક પાઠ જે મનુષ્ય સો વખત કરે તેને જગતમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે અને તેનો જય જયકાર થાય છે તેઓ મહિમા છે આ શતક પાઠનો રવિવાર સ્પેશિયલ આ ગાયત્રી શતકનો પાઠ જરૂર સાંભળવો અથવા કરવો જોઈએ આમ તો નિત્ય કરીએ તો કહેવું જ શું તો આવો મિત્રો આપણે સાંભળીએ ગાયત્રી શતક પાઠ ઓમ ભૂર ભુવઃ સ્વઃ મહિમા વંત તુમાત મા ગાયત્રી ભગવતી પ્રણમુ જોડી હાથ મા ગાયત્રી ગુણભંડાર કરું પ્રીતેથી નમસ્કાર મનોહર મૂર્તિ પંચ આનંદ રક્ત વસ્ત્ર ને હંસ શંખ ચક્ર દંડ ને પાસ વરદ મુદ્રા ને શુભ્ર કપાલ ગદા ગરસી દ્વિપદાથ કમલા સંતા રૂછે માથે મુગટ ચાક જમાળ કોટે શોભે ફૂલ ની માળ રત્ન કંકળ ને પાય નુપુર સશી વદન સુહાસ્ય મધુર કુમકુમ કેસર ની છે આડ બાલ ઇન્દ્ર ની શોભા અપાર કાળા ને વાકડિયા કેસ આંખ અણિયારી અનિમેશ ના કે વાળી કુંડળ કાન અદભુત કાંતિ રૂપ ધરતા ધ્યાન થાય પ્રકાશ નો થાય નાશ વેદ માતા તારું તે નામ ઋષિ મુનિઓ કરે પ્રણામ બ્રહ્મા વિષ્ણુ તે મહેશ તુજને વખાણે હર હંમેશ તેત્રીસ કોટી દેવો જે ગાયે ગુણલા તારા તે અણુ અણુ માં તારો વાસ પરમાણુ માં તારો પ્રકાશ ત્રિલોક માં તારો સંચાર ચૌદ બ્રહ્માંડ નો તું આધાર શશી સૂર્ય માં તારા તેજ તારાઓ વીણ નિસ્તેજ સર્જન પાલન ને સંહાર કરે ક્ષણ માં તું નિર્ધાર તારા ક્રોધે કંપે કાળ ડોલી ઉઠે દશે દીકપાળ ચંડમુંડનો નો વાળિયો ઘાણ મહિષાસુર નો લીધો પ્રાણ રક્ત નો કર્યો સંહાર શુંભ ને શુંભ ને માર્યા ઠાર શક્તિ તારી અપરંપાર જળહળ જ્યોતિ તેજ અપાર કાલી કમલા બ્રહ્માણી તું સિવા શાંભવી રુદ્રાણી તું ગૌ ગૌરી ગાય્રી સંધ્યા ને સાવિત્રિત જગત જન જગદંબા દુર્ગા ચંડી ચામુંડા મંગલકારીણી મહેશ્વરી માત માતંગી માતુ વિખ્યાત કાલ રાત્રિ કુષ્માંડા આનંદ દાયી આનંદાતુ બુદ્ધિ પ્રભા ને તું વાણી કલા ને કલ્યાણી ભંજની ને ભુવનેશ્વરી સિદ્ધિદાતા સિદ્ધેશ્વરી પરમ પુનિતા પરમેશ્વરી મહામાયા ને સુરેશ્વરી વૈષ્ણવી ને વાઘેશ્વરી તું વિદ્યા ને વિશ્વેશ્વરી સુષુમણા ને પિંગલાતુ કુંડલિની ને ઈંગલાતુ ચિત્રા ને શંખિની હસ્ત જિહ્વાને યશસ્વિની પરાંબાને પ્રકૃતિ તો સ્વપ્ન જાગ્રત સુસુપ્તું સમાધિ ને ઈચ્છા સ્વરૂપ હિરણ્યમય હરીક્ષાણી પદ્મા ને પદ્માક્ષી નીલા નારાયણી ને નિર્મલા પાર્વતી તું સીતા સત્યાને તું તુ ભવાની ભગવતી ભવલ્લભા ભાગીરથી રૂપે તું માત જઠરાગ્નિ કરતી શાંત દયા શાંતિ તારું નામ દિન નો તું વિશ્રામ જ્યાં વિજ્યા વિધાતા તું સુરસુંદરી સુખદાતા તું ગંડકી ગોદાવરી તારું નામ તું સરસ્વતી કરુ પ્રણામ તું કૃષ્ણા તું તુંગદ્રા તું કાવેરી અલકનંદા તારુરૂપ સરયુ સિંધુ ધીર ગંભીર ગંગા ગોમતી નર્મદા આપ ધોઈ રહ્યા છો જગતના પાપ સહસ્ત્ર નામો તારા માત વર્ણન કરતા લાગે થાક તુજથી જન્મ્યા ચારે વેદ એસુ પામે તારો ભેદ તુજ શક્તિનો થાય પ્રવેશ ધારે ધરણી શીર પર શેષ છોડી દીધા બીજા કામ નથી લેતા નારદ વિશ્રામ વિદ્યા કલ્પો કંઈક હજાર તો પણ પામ્યા ના એ પાર અલ્પમતી હું માનવજાત અલ્પ આયુષ્ય મારું છે માત કેમ કરીને પામું પાર અખંડ શક્તિ નો તું ભંડાર જોડ મળે ના જગત માતા સરખાવું હું કોની સાથ કામધેનુ ને કલ્પ વૃક્ષ ચિંતા મણી છે અદ્ભુત તુજ કૃપાનું પામે બળ ત્યારે આપે એ માંગ્યું ફળ તુજમાં વસ્યું સઘડું ત્રિલોક ઉપમા અલગ ઘોડું તે ફોક તુજ મંત્રનો અધિક પ્રતાપ જપતા ટળે સહુ સંતાપ ત્રિવિધ તાપ સહેજે ટળે કોટી જનમના પાપો બળે ધર્મ મોક્ષ કામ ને અર્થ વાર ન લાગે મળે તર્ત વસવર્તે સિદ્ધિઓ અષ્ટ નવ નિધિ તો કાપે કષ્ટ વિયોગી ના ટળે વિયોગ ભોગીઓને મળે ભોગ રોગીઓના તો રોગ ટળે ધને છૂને ધન મળે વાંજિયા રમાડે પુત્ર રતન બંધી જનના છૂટે બંધન સહુ સંકટ નો થાય નાશ દુઃખ દારિદ્ર ન આવે પાસ બુદ્ધિ મળે બુદ્ધિ પામે વિદ્યા વિદ્યાર્થી રટણ કરે ઈચ્છિત એ તો વરે સમરે સોહાગણ એક જ ચિત અખંડ સૌભાગ્ય રહે ખચિત વિધવા નાર કરે સ્મરણ ધર્મમય બીતે જીવન જાપ જપે મોટા વિદ્વાન પામે જગતમાં આદર માન ક્ષત્રિ તારું સ્મરણ કરે નિર્ભય થઈને સઘળે ફરે વૈશ્ય તારું કરે ચિંતવન મળે વેપારે અઢળક ધન તુજ ગુણ મહિમા સિંધુ સ્વરૂપ જગત સર્વે છે પક્ષી રૂપ ચંચુ પાતે ખાલી ન થાય કરે સાહસ તે મૂર્ખ ગણાય આર્યા સમર્થ યોગી રાય હું પામર શા લેખમાય માનો કરું ઉચ્ચાર આવડે નહીં બીજું લગાર હું અભણને ભાષા અશુદ્ધ મંદમતીનો છું અબૂધ નથી વ્યાકરણનો કર્યો અભ્યાસ જાણું ના મા સંધિશ માસ પૂરસ્ચરણને અનુષ્ઠાન નથી કરવાને શક્તિમાન નથી પૂજન વિધિનું ભાન નથી મંત્ર તંત્રનું જ્ઞાન હું બાળકને તું છે માં એ હકથી માંગુ છું માં નાહી ધોઈને થઈ પવિત્ર ધ્યાન ધરે તારું એક શુભયોગ સૂર્યનો વાર પાઠ કરે સતકના સતવાર સો રવિવાર પૂર્ણ થાય પૂર્ણ કરે તેની ઈચ્છાય સો દિવસ એકી સંગાથ કરે સંકલ્પ મનની સાથ પાઠ કરે રાખી વિશ્વાસ પૂરી કરે તેની આસ એકલ પંડે જોતા વાત સંધિકાળ હોય કે મધરાત સતકનો જે કરે પાઠ કરે રક્ષણ તેનું માત ભૂત પ્રેત ને મંત્ર મારણ તેનાથી મા કરે રક્ષણ ત્રિપદા તારુણી માત સંકટ સમય માં દે છે સાથ હું અજ્ઞાની અવગુણ અપાર તો પણ તારો છું હું બાળ વ્યસની પાપી ને ક્રોધી શઠ લંપટ ને છું લોભી અનેક મારા છે અપરાધ મા ગાયત્રી કરજે માપ હોય ભલે હજારો દોષ પણ મા તું કરીશ ના રોષ ગાંડો ઘેલો બુદ્ધિહીન આવ્યો શરણે બનીને દિન જગત સ્વાર્થી મારે છે લાત કોને શરણે જાઉ માત નથી મારો કોઈ આધાર બની ગયો છું નિરાધાર દિનજનોનું શરણ તું મીઠું અમૃત જરણું તું મા મને તારો વિશ્વાસ અંતે આવ્યો તારી પાસ શરણે લેજે મુજને માત હાથ ઝાલીને કરજે સનાથ હૃદય કમળમાં કરજે વાસ પૂરી કરજે સહુનિયાસ પાઠ સતકનો શ્રદ્ધા થકી થાય જો સતવાર મા ગાયત્રી કૃપા થકી જગતમા થાય જય જય કાર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સિરવરેણ્ય ભર્ગો દેવ્ય ધીમહિ થીઓ યો નહ પ્રચોદયાત તો મિત્રો આપણે સાંભળ્યા ગાયત્રી સતક પાઠ મા ગાયત્રીની ઉપાસના રવિવાર સ્પેશિયલ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બેલા બટન પ્રેસ જરૂર કરી લેજો મિત્રો આ ગાયત્રી સતક પાઠ રવિવારથી પ્રારંભ કરીને સાત દિવસ એટલે કે ફરી આવતા રવિવાર સુધી કરવામાં આવે તો મા ગાયત્રીની કૃપાથી ભક્તની સર્વે મનોકામના પૂર્ણ થાય છે સિદ્ધિ પ્રાપ્ત થાય છે જો ભાવથી પ્રેમથી હૃદયથી માને યાદ કરો તો મા સર્વ જીવોને સનાથ કરે છે કૃપાળુ દયાળુ પરમેશ્વરી મા જગતજનની પરાઅંબા આદ્યશક્તિમાં ગાયત્રી પોતાના શરણે આવેલા જીવને સદૈવ રક્ષા કરે છે કૃપા કરે છે આ ગાયત્રી સતક પાઠ ભક્તોએ પૂર્વાભિમુખ એટલે કે પૂર્વ તરફ મુખ રાખીને બેસીને પાઠ કરવો જોઈએ અથવા ગાયત્રી મંત્ર પણ પૂર્વાભિમુખ બેસીને જ કરવો જોઈએ તો વધુ ફલદાયી રહે છે માટે દરેક જીવે આ ગાયત્રી ઉપાસના કરીને પોતાનું જીવન સાર્થક કરી લેવું જોઈએ ચાહે તે બાળક હોય યુવા હોય કે પછી વૃદ્ધ હોય કોઈ પણ હોય કોઈ પણ ધર્મ જાતિના હોય ગાયત્રીની ઉપાસના સર્વોપરી છે માતા ગાયત્રીને માતા કહેવાયા છે માટે આપણા હિન્દુ શાસ્ત્રો ધર્મો પ્રમાણે માતા ગાયત્રીની ઉપાસના સર્વજીવે કરવી જોઈએ જેથી માનવ ધર્મ સચવાય રહે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ